હાય ફ્રેન્ડ્સ, અત્યાર સુધીના જેટલા વિડીયો જોયા એના કરતાં વિડીયો યુનિક થવાનો છે. આજે તમે જોઈ રહ્યા છો એ ફ્રૂટ નથી પણ ફ્રૂટની અંદર આઈસક્રીમ છે અને નેચરલ ફ્રૂટ આઈસક્રીમનો કોન્સેપ્ટ આ ભાઈ લઈને આવેલા છે. તો ખૂબ જ મજા આવવાની છે વિડીયોની અંદર. નામ પણ યુનિક છે, ફ્રૂટોપિયા કરીને રાખેલું છે અને સિટિંગ એરિયા પણ સરસ મજાનું છે. તો તમને એક નાની અમથી ઝલક દેખાડી દઉં. આ જોઉં છો તમે નેચરલ કેરી જ છે અને એના પીસીસ કરવામાં આવતા હોય છે. ફર્સ્ટ ટાઈમ એવું લાગ્યું કે અંદર ગોટલી ક્યાંક ગેપ થઈ ગઈ છે અને એના સરસ મજાના પીસીસ, એ પણ કઈ ટાઈપના, આ આઈસક્રીમવાળા પીસીસ. ખૂબ જ મજા આવવાની છે વિડીયોની અંદર. સાથે સાથે આપણે જામફળ જેમ કે જમરૂખ એને પણ કટ કરવામાં આવ્યું હતું અને એના પણ સરસ મજાના તમે જોવો છો પીસીસ કરવામાં આવ્યા હતા. અને સાથે સાથે સુમિત્રો આ બધી વસ્તુ જોવાની પણ એટલી જ આનંદ આવી રહ્યો હતો. અને સાથે આપણે આ તમે જોવો છો ઓરેન્જ પણ કટ કરાવડાવી હતી અને એની પણ આઈસક્રીમની સરસ મજાના જે પીસીસ આપણે જોયા હતા કટતા હતા. તો વિડીયો સરસ મજાનો રહેવાનો છે, બિલકુલ સ્ક્રિપ્ટ ના કરતા ચાલો હું અને તમે સાથે મળીને મોજ સ્ટાર્ટ કરીએ. હેલો, હાય, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો મજામાં? મિત્રો, હું છું આપનો હોસ્ટ એન્ડ દોસ્ત કુંજન ચાવડા અને આપ સૌનું સ્વાગત છે મારી અને તમારી એટલે કે આપણી આ ચેનલમાં. આજે સરસ મજાની આપણે જે જામનગરની ફૂડ સિરીઝ છે એની અંદર એક ગજબની વસ્તુ એડ કરવાના છીએ. સૌ પ્રથમ તમને છે ને એડ્રેસ જણાવી દઉં. જે મેઇન રોડ તમે મારી પાછળ જોઈ રહ્યા છો સરસ મજાનો, એ રણજીત સાગર રોડ છે અને ઓપોઝિટ સાઈડ છે ને મારું કંસારા હોલ છે, મયુર ટાઉનશીપ વાળું જે બાજુમાં તમે રોડ જોઈ રહ્યો છો, મયુર ટાઉનશીપ રોડ છે. બસ જસ્ટ એની બિલકુલ ઓપોઝિટ સાઈડ ગજબનું યુનિક નામ છે, પાછળ હું તમને જોઈને કહી દઉં, ફ્રૂટોપિયા કરીને છે. અને અહીંયા છે ને બધી રિયલ આઈસક્રીમનું જે છે ને કોન્સેપ્ટ છે. તો ચાલો કઈ ટાઈપનો કોન્સેપ્ટ છે અને શું શું મોજ છે હું અને તમે સાથે મળીને મોજ કરીએ. અને સરસ મજાનો ઉનાળો હાલી રહ્યો છે તો શું કામ આવી વસ્તુ આપણે કવર ના કરીએ. So without wasting time, let's start the video. તો જેમ કે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણે જગ્યાએ આવ્યા છે એના વિશે વધારે માહિતી લેશે, પણ સૌ પહેલા છે ને આપણે સરસ મજાના જે મિત્રો ઊભા છે એમના નામ જાણી લઈએ. સર્વપ્રથમ અંકલ નું નામ પૂછે. અંકલ તમારું નામ જણાવી દે. દર્શન ઓકે. અને મોટા ભાઈ તમારું? દર્શન મંગલપરા. ઓકે. બાજુમાં ચિરાગ ભીખુભાઈ મુંડેરી. ઓકે. અને પહેલું તમારું? હર્ષલ સંઘારો. તો વધારે વાત છે ને આપણે પહેલું સાથે જ કરશે. સૌ પ્રથમ આપણે એમનાથી જાણવા માંગશે કે આ ટાઈપનો કોન્સેપ્ટ ચાલુ કરો તો તમને આઈડિયા કેવી રીતના આવ્યો? પહેલાં તો એવું છે કે હું સુરત જોબ કરતો હતો. ઓકે. આઈ એમ અ બાય પ્રોફેશનલ મિકેનિકલ એન્જિનિયર. સરસ. અને જોબ કરતા કરતા પછી બિઝનેસ કરવાની પહેલેથી ઈચ્છા હતી. બરોબર. આપણે જોબ કરી, જોબ મૂકીને પછી જામનગર આવ્યો, અહીંયા કંઈક બિઝનેસ કરવા માટે વિચારતો હતો. બરોબર. ત્યાં થોડું ગામમાં જોયું કે લોકો આઈસક્રીમ બનાવે છે, ફ્રૂટ નેચરલ આઈસક્રીમ એ વધારે ગામમાં આવવા લાગ્યા છે. પણ મેં કીધું થોડુંક આપણે કંઈક યુનિક કરીને લોકોને ફ્રૂટની અંદર આઈસક્રીમ ભરીને આપીએ. વાહ. તો આપણે એવો નવો કોન્સેપ્ટ લાવ્યા કે જે રિયલ ફ્રૂટ્સ આવે છે એની અંદર જ આપણે આઈસક્રીમ ફિલઅપ કરીએ છીએ અને રિયલ ફ્રૂટના પલ્પનો જ તે નેચરલ આઈસક્રીમ બનાવે ત્યાં લોકોને સર્વ કરીએ છીએ. વાહ. તો ગજબનો આમનો કોન્સેપ્ટ છે અને સરસ મજાની યુનિક વસ્તુ છે અને જે યુનિક વસ્તુ છે ત્યાં સ્વાભાવિક છે આપણે છીએ. સાથે સાથે હાલ અત્યારે એમાંથી જે કંઈ રનિંગ હોય એમાં તમે અમારા દર્શક મિત્રોને જણાવવા માંગતો હોય આપણે કઈ કઈ રાખીએ છીએ અત્યારે? અત્યારે આપણી પાસે મોસ્ટલી જેટલા ફ્રૂટ અવેલેબલ હોય છે માર્કેટમાં બધા જ છે. ઓરેન્જ, ગુઆવા, મસ્કમેલન, એપલ, પોમેગ્રેનેટ, મેંગો, કસ્ટર્ડ એપલ, જામુન, કીવી, ઓલ ફ્રૂટ્સ આર અવેલેબલ. સરસ સરસ. તો મિત્રો સરસ મજાની જગ્યા છે એના એડ્રેસ ને લોકેશન વિશે તો હું તમને પહેલા જણાવી દીધું હશે અને પાછું પણ જણાવી દઈશ, ડિસ્ક્રિપ્શનમાં પણ એમની ડિટેલ નાખી દઈશ. સાથે સાથે આપણે ખાસ એ વસ્તુ જાણવા માંગશી કે અહીંનું ટાઈમિંગ શું છે? અહીંનું ટાઈમિંગ સાંજે 4 વાગ્યાથી ખુલ્લી હોય છે અને રાતે 12:30 સુધી
કસ્ટમર જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણે ઓપન રાખીએ છીએ. સરસ. અને ખાસ અહીંયા દર્શક મિત્રો અમારે આવવું હોય તો એડ્રેસ મેં તો જણાવી દીધું, પણ તમે પણ એડ્રેસ માટે આપણે રણજીત સાગર રોડ છે ત્યાં મયુ ટાઉનશીપ ના ગેટ ની બાજુમાં અને મારું કંસારા હોલ ની સામે એક્ઝેક્ટ તમે મયુ ટાઉનશીપ ના ગેટ માં જવા જેવા ઉતરશો સામે જ ફ્રુટોપિયા કરીને આપણી શોપ આવેલી છે. ચોક્કસ. તો મિત્રો વધારે મોડું ના કરીએ, હું અને તમે સાથે મળીને અહીંયા જે સરસ મજાની વસ્તુ અને જે ટાઈપની આઈસક્રીમ છે એનો આપણે મોજ કરીએ. તો ચલો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. તો જેમ કે મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાના રેગ્યુલર કસ્ટમર છે અને રેગ્યુલર કસ્ટમર છે તો સ્વાભાવિક છે એમનું રિવ્યુ લેવું જરૂરી જ છે. સૌપ્રથમ આપણે સાહેબને પૂછી સાહેબ તમારું નામ અમારા દર્શક મિત્રોને જણાવી દઉં. મારું નામ વિરાણી ભરત છે, હું જામનગરમાં રહું છું અને જ્યાંથી આ લોકોએ આઈસ્ક્રીમ શોપ ચાલુ કરી ત્યાંથી હું રેગ્યુલર આવું છું. અને બધી આઈસ્ક્રીમ એટલી સરસ છે, રિયલ આઈસ્ક્રીમ, રિયલ ફ્રૂટ છે જે ગમે એટલી ખાઈ કોઈ પણ નુકસાન નથી કરતી અને ટેસ્ટમાં પણ એકદમ સારી છે. એટલે બધા જામનગરવાસીઓને નમ્ર વિનંતી છે એ અવશ્ય એકવાર મુલાકાત લ્યો અને સર્વિસ પણ બહુ સારી છે અને ટેસ્ટ પણ બહુ ખૂબ જ સારો છે એટલે એકવાર મુલાકાત લ્યો જ ફરજિયાત. આટલું સરસ મજાનું સાહેબને આપણે કાંઈ પણ કીધા વગર બોલી નાખ્યું એનાથી વિશેષ આપણે શું કહેવાય. સો મિત્રો ઓલરેડી વિડીયોની સ્ટાર્ટિંગમાં જ મેં તમને બધી વસ્તુ પીસીસ કરતા આ જેવી રીતના પીસ કરે છે મોટાભાઈ એ હું દેખાડી ચૂક્યો છું જેથી કરીને વિડીયો લાંબો ના થાય. જેમ કે કેરીના પીસીસ થયા હતા, સાથે સાથે તમે આ કેરી તો જોઈ લીધી હતી, સાથે સાથે સરસ મજાનો મસાલો નાખીને જામફળના પણ પીસીસ જોયા હતા આપણે, વાવ, અને લાસ્ટમાં ઓરેન્જના જોયા હતા. તો ચાલો હવે આપણે ડાયરેક્ટ વિડીયો સ્ટાર્ટ જ કરી દઈએ. નેચરલ આઈસ્ક્રીમ એ પણ હવે ફ્રૂટમાં સરસ જગ્યાએ આવી ગયા છે. સૌપ્રથમ આપણે મોટા ભાઈને કહીશું કે અત્યારે આપણા ટેબલ પર કઈ કઈ આઈસ્ક્રીમ છે એક એક કરીને મને કેટલું હું દેખાડી દઉં. આપણા ટેબલ પર આ જાંબુનો છે. ઓકે. પછી બરોબર આ જાંબુનો છે નેચરલ ને સરસ મજાની વસ્તુ છે તો સ્વાભાવિક છે આપણે કવર કરવાનું થાય છે. ટેસ્ટ કરશી પણ પહેલા હું તમને બધી વસ્તુ નિયરથી નજીકથી બતાવી દઉં. બરોબર. પછી સેકન્ડ મેંગો છે. બરોબર. ઓકે. અગવાવા. ઓકે. આ ઓરેન્જ છે. ઓકે. અને આ લાસ્ટમાં શક્કર ટેટી મસ્ક મેલન છે. મસ્ક મેલન મસ્ક લાગે છે. બધા પીસીસ છે ને મોટાભાઈ આખી ડીશ ભરી દેતા હતા, પણ તમને ખબર છે આપણે ઓનલી ફોર આ સરસ મજાના રિવ્યૂ માટે આવ્યા છીએ ને કેવો ટેસ્ટ છે એ તમને કહું એટલે તમને પોતે સમજાઈ જશે કે ભાઈ આપણે અહીંયા જગ્યાએ શું કામ આવેલા છે. તો નાનું અમથી આપણે ટેસ્ટિંગ કરશે અને સરસ મજાની જગ્યા છે અને સરસ મજાનું ફૂડ છે ને આવી સરસ આઈસક્રીમ છે તો સ્વાભાવિક છે તમને રૂબરૂ કરવા તો બને છે. તો ચાલો વધારે મોડું ના કરીએ અને સૌ પ્રથમ અત્યારે કેરી મેંગો મોઢામાં મુખ્ય ભેરું છે ને કહેવા જઈએ ને આપણે એમ સ્વાદનો વિસ્ફોટ થાય છે અને ગજબનો ફ્લેવર છે. કેરી તમે ખાતા હશો ને મારા ફર્સ્ટ ટાઈમ એવું લાગ્યું કે કેરી કરતાં પણ નેક્સ્ટ લેવલની કંઈક વસ્તુ હોય ને એ આ છે. જરૂરથી તમારે આ વસ્તુ ટ્રાય કરવી જોઈએ અને ભાઈ ઝડપથી આઈસક્રીમ છે એટલે આપણે ઝડપથી ફિનિશ કરશું. મોઢામાં મૂકા ભેગું છે ને એનો જે ફ્લેવર છે ને એ અંદર જગ્યા કરી લે છે ને જાતો જ નથી, ગજબનો સ્ટ્રોંગ ફ્લેવર છે. એના પછી જામ ગ્વાવા છે એનો મસાલો છે. વાહ. ગ્વાવામાં નાખે સરસ મજાની જેમ આપણે કટિંગ કરીને ખાતા એવી રીતના જ માથે મસાલો નાખીને. અંદરનું જે એના ટેક્સચર છે એનો જે કલર છે ને માથે તમે મસાલા નાખીને ખાવ એટલે તમને એમ જ લાગે કે ભાઈ જામફળ જ ખાય છે ને રિયલ જામફળ કરતાં પણ અલગ ને યુનિક સ્વાદ છે. આ વસ્તુ પણ ટ્રાય કરવા જેવી છે, મજા આવશે. એકદમ ચીલ્ડ છે
ને જામફળનું જે ઉપરનું જે રિયલ વસ્તુ છે ને પડ, એનો સ્વાદ પણ આઈસ્ક્રીમ સાથે મળીને ચાર ચાંદ લગાવી દે એમ કરું છું. સાથે સાથે ઓરેન્જ, રિયલ ઓરેન્જ હું ફર્સ્ટ ટાઈમ અત્યારે તો મને એમ થયું કે ભાઈ આ તો રિયલ ઓરેન્જ જ કાપે, ઓરેન્જ જ આપે છે. પાછો એવું નથી કે આપણે આ જગ્યાએ આવ્યા છીએ ને આમને આપણે વખાણ કરીએ છીએ. એમને જે સ્વાદ મેન્ટેન કરીને રાખ્યો છે ને રેવાય એમ નથી. વાત કરતા કરતા બાઇક લેવા મજબૂર કરી દે એવું કામકાજ છે. નેક્સ્ટ લેવલનું કામકાજ છે. અને તમે જ્યારે પણ આવો ને ત્યારે તમને જે મનગમતા ફ્રૂટ હોય, આમનું જે લિસ્ટ છે ફ્રૂટનું એ તમને ચોક્કસ વિડીયોમાં જણાવી દઈશ. તમને મનગમતી વસ્તુ તમે અહીંયા આવીને ટ્રાય કરી શકો છો. સાથે સાથે ઝડપથી આપણે સક્કરટેટી મસ્ક મેલન ને સરસ મજાનું મસ્ત રીતે કટિંગ કરીને પણ રાખ્યું છે. ફર્સ્ટ ટાઈમ સક્કરટેટી એ ટાઈપની આપણે જોઈ છે, કોઈ જાતને બી કાઢવાની ઉપાધિ નહીં. અને એનાથી નેક્સ્ટ લેવલનો સ્વાદ આમાં આવે છે. ઉપર આઈસ્ક્રીમ છે, નીચે વળી પાછું સક્કરટેટી છે, બરોબર ને? એટલે સાહેબ એવું છે ને પૂરેપૂરું ધ્યાન રાખેલું છે ને જે ટાઈપની આઈસ્ક્રીમ છે એ પ્રમાણે તમને સ્વાદ મળી રહેશે. આઈસ્ક્રીમ સાથે રિયલ ફ્રૂટ પણ મળી રહે. ખાસ વસ્તુ છે આજે હું વખાણ કરું છું એ તમને એવી રીતના નહીં ખબર પડે. આમાંથી તમારી જે ફેવરિટ છે આઈસ્ક્રીમ તમારે અહીંયા આવવું પડશે, ઓર્ડર કરવો પડશે. હું જેવી રીતના આનંદ લઉં છું એવી રીતે તમારે આનંદ લેવો પડશે, પછી તમને ખબર પડે છે શું કહેવાય કે કઈ ટાઈપનો ટેસ્ટ છે અને શું કામ આપણે આવડે વખાણ કરીએ છીએ. જાંબુ છે ને ભાઈ, આ તો સાહેબે નેક્સ્ટ લેવલનું કામ કરી દીધું છે. જે વ્યક્તિને જાંબુ ગમતા હોય, જાંબુ લવર હોય, એ કદાચ આ જગ્યાએ આવશે અને આ ડિશ ટ્રાય કરશે ને જે આઈસ્ક્રીમ છે એના આસ્તિક બની જશે. તો જરૂરથી આ વસ્તુ પણ ટ્રાય કરવી જોઈએ. અને રેવાય એમ નથી, આપણે હજી એકાદ પીસ ઉપાડશે. ને ભાઈ જેવી રીતના જાંબુ કીધું છે ને તમે જુઓ, રિયલમાં એ ટાઈપનું ટેક્સચર છે ને સ્વાદ તો છે ને નેક્સ્ટ લેવલનો છે. પ્લસ પોઈન્ટ શું છે ખબર? ફળિયા ગોતવાની તમારે કોઈ જાતની ઉપાધિ નથી, ફળિયા કાઢવાની જરૂર નથી, કાઢીને અમે આપશું. તા એમની ફ્રૂટની અંદર જે આઈસ્ક્રીમ છે એ આપણે ટ્રાય કરી. હજી સાહેબ આપણને એમને જે સ્કૂપમાં આવતી હોય છે, હા, જે નેચરલ આઈસ્ક્રીમ અવેલેબલ, મતલબ માં સ્ટ્રોબેરી છે, સીતાફળ છે, કે જે ભરી નથી શકતા એમ, એ પોસિબલ જ નથી, એટલે એને આપણે સ્કૂપમાં રાખેલા છે. જી, એ પણ નેચરલ જ છે. તો એ પણ સાહેબ સાથે સાથે છે ને સાહેબ સરસ મજાની સ્કૂપની અંદર તમે જોયું છો ને, આની અંદર સરસ મજાનો જાદુ કરીને રાખ્યું છે. અને જેટલા પણ સરસ મજાના નેચરલ ફ્રૂટ છે એને આની અંદર કવર કરેલા છે. સાહેબ આ કઈ છે? આપણે તમારા હાથમાં જે છે સ્ટ્રોબેરી છે. ઓકે, અને ભાઈ કલર ને ટેક્સચર છે ને નેક્સ્ટ લેવલનું છે. સાથે સાથે છે ને બધી, પહેલાં હું તમને એકવાર દેખાડી દઉં આ કઈ છે સાહેબ. એ આપણે સીતાફળ છે, કસ્ટર્ડ એપલ. અને આ એ ચીકુ. તો જે જે વસ્તુઓમાં પોસિબલ હતી ફ્રૂટની અંદર એ સાહેબે એમાં કવર કરેલી છે. જે પોસિબલ નથી હોતી એને આપણે આવી રીતના ટ્રાય કરવાના. તો સૌ પ્રથમ છે ને આ વસ્તુ બહુ ઓછી જોવા મળે છે અને સીતાફળ, બરોબર? તો આપણે આ જ પહેલાં ટ્રાય કરશું. એના જે રિયલ પલ્પ છે ને એ તમે જે રીતના ચમચી રાખીને આપણે બાઇટ લઈએ છીએ ને, એવું નથી કે સાહેબ સાવ આઈસ્ક્રીમ ફ્લેવરની અંદર રાખેલો છે એટલે સાવ
કેમ કે વેનીલા કેમ ખાતા એ ટાઈપનો બરાબર કરકરીયો સ્વાદ છે અંદર તમને બાઈ લ્યો એટલે પલ્સ પણ ફીલ થશે અને વાત કરતા કરતા એમ થાય કે હજી પાછી બાઈટ લઈ લે એ ટાઈપનો સાહેબનો ટેસ્ટ છે અહીંયા કરકરીયો સ્વાદ છે અને મજા આવી જાય એવું કામ પાછું જેને સીતાફળ ગમતું હોય ને બાઈટ લેતા લેતા વચમાં બી આડા આવતા હોય અને આ બીયા કાઢવાની લોકોને વધારે પડતી હોય કે એના લીધે ઘણા ના ખાતા હોય જી પણ આપણે નહીં આવે આમ ખોલવું પડતું હોય બી ખાવું પડતું હોય ફરી પાછું ઉપાધિ થતું હોય એના માટે એકદમ નેક્સ્ટ લેવલનો ઓપ્શન છે અને આ વસ્તુ ટ્રાય કરી શકે છે સાથે સાથે સાહેબ ચીકુ ચીકુ બરોબર ને તો હું તમને છે ને હજી એકવાર નજીકથી એકવાર બતાવી દઉં સાહેબ ચીકુ એટલે મીન્સ કે ખાલી એવું નહીં કે કલર એ ટાઈપનો રાખેલો છે અહીંથી જ મને ભલે મેં બાઈટ નથી લીધી એના પહેલાં જ આપણને ખબર પડી જાય છે કે ભાઈ કરકરીઓ આનો જે ટેક્સચર છે ને આપણે એમ અત્યારે જે મેં બાઈટ લીધી ને એટલે આપણે જેવી રીતના બાઈટ આમ દાંત વચ્ચે જાતો હોય તો કર 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 કરતા એમ ટેક્સચર વાળું છે આખું એવું નથી કે એકદમ પ્લેન જ વસ્તુ છે એના જે પલ્પ છે એનો જે ફ્લેવર છે કદાચ તમે આઈસ્ક્રીમ ખાઈને તમે અહીંથી ભલે ગમે તેટલા દૂર રહેતા હો કોઈ પણ આઈસ્ક્રીમ ખાઈને તમે જશો તો 110% જે એ સ્વાદ છે ને તમારા જીભમાં કવર થઈ જશે આનંદ આવે એવું કામકાજ છે ને ઘણા બાળકોથી માંડીને લેડીઝ લોકોની ફેવરેટ કલર હોય છે અને આઈસ્ક્રીમ પણ આ ફેવરેટ હોય છે તો જે ટાઈપનો ટેક્સચર છે એ પ્રમાણે આપણે જોઈએ સ્વાદ કઈ ટાઈપનો છે બાળકોનો સ્પેશિયલ સ્ટ્રોબેરી અમારા મેડમ છે આરાધ્યા બાજુમાં જ બેઠેલા છે એમનો ફેવરેટ કલર છે ને ફેવરેટ આઈસ્ક્રીમ છે ને સ્ટ્રોબેરી એ વસ્તુ એ ટાઈપની છે ને કે તમે રિયલ ખાવ અને આઈસ્ક્રીમમાં ખાવ એમાં ઘણો ફરક પડતો હોય ને આ એક એવો ઓપ્શન છે અહીંયા તમને કે રિયલ ફ્રૂટ કરતા પણ તમને વધારે આ જગ્યાએ મજા આવશે ઘણો બધો ઓપ્શન છે અહીંયા તમને ફરી એકવાર કહીશ વિડીયોની અંદર હું બતાવી દઈશ કે કઈ કઈ ટાઈપની આપણે અહીંયા આઈસ્ક્રીમ અવેલેબલ છે જરૂરથી તમારે અને તમારા ફેમિલીને આ જગ્યાએ આવવું જોઈએ તમારી જે ફેવરિટ મનગમતી આઈસ્ક્રીમ છે એ ટ્રાય કરવી જોઈએ અને જેમ મેં આનંદ લીધો એવી રીતના તમે પણ આ જગ્યાએ આવીને આનંદ લેવો જોઈએ સો મિત્રો આ હતો સરસ મજાનો નેચરલ આઈસ્ક્રીમ અને સરસ મજાનો વિડીયો આપણે કવર કર્યા છે અને સાહેબે સરસ મજાની મોજ કરાવી છે તો વિડીયોને આપણે હવે અત્યારે વિરામ આપીશું ને હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી સબસ્ક્રાઇબ કરી નાખી ઘણી વાર માણસો કહેતા હોય છે કે ભાઈ તમે સબસ્ક્રાઇબ કરવાનું કહો છો પણ શું કરવાનું શું ઘણા વ્યક્તિને નથી પણ ખબર હોતી તો બ્લેક કલરનું જે આઇકન છે તમે અત્યારે વિડીયો જોયો છો નીચે એને પ્રેસ કરી દો સાઈડમાં પ્રેસ ઓલનો ઓપ્શન આવશે એને ક્લિક કરી નાખજો સાથે સાથે તમને આ વિડીયો કેવો લાગ્યો અને તમે કઈ સિટીમાંથી જોશો ને તમારી સિટીમાં પણ આવું ઓપ્શન અવેલેબલ છે કે નહીં તમે મને કદાચ જણાવવા માંગતા હોય તો નીચે સરસ મજાનું કમેન્ટ કરી નાખજો અને સરસ મજાનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો અને હજી સુધી તમે મને સોશિયલ મીડિયામાં જેમ કે ફોલો ના કર્યો હોય ઉપર જોવો છો એ મારા ફેસબુક પેજ છે નીચે જોવો છો એ મારો ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં તમે મને ફોલો ના કર્યો હોય તો ફોલો કરી નાખજો વચમાં જોવો છો એ મારો વોટ્સઅપ નંબર છે વોટ્સઅપ નંબર મિત્રો એ માટે આપતો હોઉં છું જેથી કરીને તમે કદાચ જામનગરના છો ને તમે મને કંઈક વસ્તુ અહીંયા સજેસ્ટ કરવા માગતો હો તો એ જગ્યાએ આપણે સાથે મળીને જ્યાં સારી જગ્યા હશે સારી ફૂડ હશે તો આપણે એ વસ્તુને કવર કરશે ને લાસ્ટમાં જોઉં છું એ મારું જેનું નામ છે તો આ બધી સોશિયલ મીડિયાની વસ્તુમાં તમે મને ફોલો ને સબસ્ક્રાઇબ નથી કર્યા તો કરી નાખજો ને હજી ફરી એકવાર તમને કહીશ કે વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી મને જણાવજો સાથે સાથે મિત્રો આ વિડીયો તમને ગમ્યો આવા જ વિડીયો તમારે બીજા પણ જોવા હોય જેમ કે ઉપર છે નીચે છે ઉપર છે નીચે છે બેમાંથી કોઈ પણ વિડીયો પર ક્લિક કરો જેવો તમને આ જગ્યાએ અને આ વિડીયોમાં આનંદ આવ્યો એવો જ તમને આ બે વિડીયોમાં પણ મજા આવશે તો આ હતો સરસ મજાનો તમારા માટે વિડીયો મળીશું નવા વિડીયોમાં નવી જગ્યા સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો ટાટા બાય બાય એન્ડ ટેક કેર